નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના એક ખેડૂતની જેમ વર્ષો જૂની શેરડીની ખેતી છોડીને વિદેશના જમરૂખની ખેતી કરી છે. જિલ્લામાં ઠેર ઠેર થાઇલેન્ડના જમરૂખની બોલબાલા જોવા મળે છે. આ જે ખેડૂત છે તેમના દ્વારા થાઇલેન્ડના જમરૂખની ખેતી કરવામાં આવી છે અને આ એક બદલાવ લાવવામાં આવ્યો છે. ઓછા ખર્ચે વધુ અત્યારે જે આવક છે તેમને મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે ખેડૂતો શેરડી અને ડાંગરના પાક કરે છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં જ ખેડૂતો કંઈક અલગ પ્રકારની અનોખી ખેતી કરવા પાછળ વળ્યા છે. શેરડી ડાંગર જેવા પાકની ખેતી તો સૌ ખેડૂત કરી રહ્યા છે. સુરતના માંગરોળ તાલુકાના ગીજરમ ગામના ખેડૂતે કંઈક અલગ કરવાની સાથે જ 22 વીંગાના ખેતરમાં થાઇલેન્ડ 1 કિલોના નામથી ઓળખાતા જમરૂખની ખેતી કરી. ખેડૂત રણધીરસિંહ આડમારે પોતાના ખેતરમાં 7,000 જેટલા થાઇલેન્ડના જમરૂખના છોડ વાવ્યા. ગીજરમ ગામના ખેડૂતે રણધીરસિંહ આડમાર જમરૂખની ખેતીમાં સારી મહેનત કર્યા બાદ મબલક પાકનું ઉત્પાદન પણ તેઓ મેળવી રહ્યા છે અને તેઓ અત્યારે સફળ પણ થયા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે. આ જમરૂખ બનાવ્યા છે થાઇલેન્ડના, 1 કેજી જમરૂખ છે. આજે 2017-18માં અમે જોયા બીજા બધા ગામડામાં કે ભાઈ થાય છે તો આપણે પણ કરવા જોઈએ. તો આના માટે અમે થાઇલેન્ડની વિઝિટ કરી, થાઇલેન્ડ જાતે ગઈ, ત્યાં જોયા. ત્યાંથી આવ્યા પછી અમે પહેલાં 600 છોડ બનાવ્યા, બીજા 7,000 કર્યા. એમ કરીએ ત્યાં 67,000 ઉપર છોડ છે અને વાર્ષિક અમે 21-22 લાખ રૂપિયાનો નફો અત્યારે લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આ નફો વધારે વધે એવું શક્યતા દેખાઈ રહી છે. દિલીપ સટુડિયા. દિવ્યાંગસિંહ, આપ એગ્રો ચલાવી રહ્યા છો અને આ જે જમરૂખની ખેતી છે આપ કઈ રીતે આ જોઈ રહ્યા છો ખેતીને? આ ખેતી આધુનિક ખેતી તરફ જઈ રહી છે અને તે પ્રમાણેનું આ વાવેતર છે. જમરૂખનું વાવેતર એ આધુનિક ખેતી પ્રમાણે આપણે જોવા જઈએ તો આધુનિક ખેતી પ્રમાણે છે. આમાં 12x8 એ રોપણ કર્યું છે જમરૂખનું ને આજે એને 3-4 વર્ષ થઈ ગયા છે જમરૂખને. દર વર્ષે ને વર્ષે આનું ઉત્પાદન દર વર્ષ કરતાં આગલા વર્ષ કરતાં વધુ થાય છે અને ખેડૂતને આમાંથી સારા પૈસા મળે છે એવું ખેડૂત એના જાતે કહે છે ને. અમે પણ અમે નજરે જોઈએ છીએ કારણ કે ઉત્પાદનમાં સદંતર વધારો જોવા મળી રહ્યો છે.